ખૂબ દેતા હોય ખોબે અને ધોબે દાન આપ્યું. અને મિત્રો જે કઈ દાન આપ્યું એ તમામ રૂપિયો તમારા ગામની અંદર રામદેવજી મહારાજના મંદિરની અંદર તમામ રૂપિયો ધરવાનો છે. અને એમાંય અમારે ડાંગર પરિવાર આવું ભવ્ય આયોજન કર્યું હોય અને એમાંય અમારે ભાઈ દિનેશભાઈ, જોકે નામ છે એવા ગુણ પણ છે, અને દીના નાથે એને લાટ આપ્યું છે દિનેશભાઈએ, અને આવું કાર્ય કર્યું છે રામદેવજી મહારાજ અને મારો ઠાકર અખંડ એના દુજાણા રાખે અને શારાત્મો સાયો રાખે, સરતી કળા આપે. આપણે જાજો સમય નથી લેવો મિત્રો, એ શાંતિ રાખો સિલર, મને સહન કરો. મિત્રો અમારી 11મી નાઈટ છે, એક જ ધારી આજે આવતો નહોતો પણ એક અલગ ધણીનું નામ પડ્યું અને તમામ રૂપિયો આગામની અંદર અને અમારી ડાંગર પરિવાર અને દિનેશભાઈનું નામ પડ્યું. અમારા પ્રમુખ સાહેબ જે 35 જણાનું સંચાલન કરે, કાલે ભાવનગર હતા, કાલે પણ હજી નાઈટ છે. એક જ ધારો એક મહિનો છે, કોઈને આંખ માંખ થૂ કોઈ દી દુખ્યું નથી, પણ મતલબ કહેવાનો અર્થ એ છે વાલા કે આજે જે કઈ અમે કરી આયોજન એ અમારો મંડળનો ખર્ચ કાઢી અને તમામ રૂપિયા કોરણિયા ધામ ગૌશાળાની અંદર જાય છે, પણ આજ તો તમામ રૂપિયો અહીંયા મૂકીને જવાનો છે. આનંદ ઈ છે. તો એવા અમારે ભાઈ એમ કહેવાય છે ક્ષત્રિય સમાજનું ઘર રહેણું, ક્ષત્રિય સમાજનો ગર્વ, એવા જેને ધર્મનું બીડું ઝડપવું છે અને ગૌ માતા માટે ખૂબ લાગણી છે નાનપણથી, તો એવા અમારે ભાઈ શ્રી જયદીપસિંહ જાડેજા મિત્રો, એને એક જણ જોરદાર તાળીઓથી ઉદાવ્યો મારો બાપુલ્યો. આજે જે કાંઈ બાપુ ઊભા થાવ, ઊભા થાવ મારા ગળાના હામ, આ મારું ગળું નથી હાલતું આમ જુઓ, એ જોરદાર તાળીઓથી ઉદાવ્યો મિત્રો. એવા અમારે પ્રમુખ સાહેબ 35 જણાનું સંચાલન કરે અને એમાંય અમારા ઘણા મિત્રો અહીંયા વધાર્યા, અને એમાં ડાંગર પરિવારના આંગણે 32 જાતના ભોજન કર્યા પછી થોડું ઘણું રામદેવજી મહારાજનું ભજન. હવે આપણે જાજો સમય નથી લેવો, કારણ કે એનું કારણ છે આચ્યાન ઘણું બાકી છે, બોલવામાં હવાર પડી જાય તો રમશું ક્યારે, વાત એ હાજીનભાઈ પથારી કરવામાં હવાર પડી જાય તો પછી હું ક્યારે, પણ મને મજા તો એ આવે તમે જે દાંત કાઢો ને હકીકતો, હા આમાં મારા માથાના તાજ બેઠા, મારા વડીલો બેઠા છે, આમાં મારી બહેનો માતાઓ બેઠા છે, કોઈની માન મર્યાદા ઉપર આશ ન આવે જે હોય એ ઓલા ભાઈ ને કહીજો આમાં ખરેડ પડે. દાતાઓ સરવાણી ચાલુ રાખજો. અને હવે મિત્રો જાજો સમય નથી લેવો, કારણ છે કે આચ્યાન ઘણું બાકી, મેં તમને વાત કરી એમ ગળું બેસી ગયું, પણ તમને આનંદ કરાવવાનો છે. અને હમણાં 2021માં અમારા નવા નવા ફિલ્મના ટુકડા નીકળે છે હાસ્યના, બેન ભાઈ બેસીને જોઈ શકે, મા દીકરો બેસીને જોઈ શકે અને ગુરુ શિષ્ય બે અને જોઈ શકે, કોઈની માન મર્યાદા ઉપર આશ ન આવે એવો અમારો હાસ્યનું ઘરેણું હમણાં 2021માં. તો અમારી ચેનલનું નામ છે નકલંક સ્ટુડિયો, તો આપ એને સબસ્ક્રાઇબ કરજો, શેર કરજો, લાઈક કરજો, જેથી કરી નવા વિડીયો સૌથી પહેલા તમે જોઈ શકો. અને લાખાભાઈ ક્યાં છે, લાખોમાં એક લાખાભાઈ, મને લાખાભાઈ કીધું, મને કે હકીકતે દાંત કાઢવાનું જીવનનું ઘરેણું છે. હા લાખાભાઈ કીધું કે દાંત કાઢી મને ગમે, બાકી દાંત ન કાઢે નહીં કે હું હાટુ ભાઈ ન બનાવું. હા અમારે લાખાભાઈ તો લાખાભાઈ. ને દિનેશભાઈ આજ તો ઘણી ખુશીની વાત એ છે કે આજની રાત છે ને ઈશ્વરના સોપડે લખાય. એ ભાઈ દિનેશભાઈ ક્યાં છે, અહીંયા આવો, અહીંયા આવો, અહીંયા આવો, આવો મારા ગળા નામ દિનેશભાઈ. હા અમારે દિનેશભાઈ મિત્રો એક અલગ ધણીના ઉપાસક ને રામદેવજી મારે જોરદાર તાળીઓથી ઉદાવ્યો મારો બાપુલ્યો. હા એનું કારણ છે કે આવા ધર્મના કાર્ય હોય એના જ નામ હોય, બાકી બાથરૂમમાં નાતા નાતા મરી જાય કોઈ દી હુરધન ન થાય.
વાહ ભાઈ વાહ, એવા દિનેશભાઈ આવું સરસ મજાનું આયોજન ગોઠવ્યું અને રામદેવજી મહારાજની કૃપા. તો હવે ભાઈ મિલનભાઈ કાકડીયા અને મિત્રો, જો કે આજ ગળું નથી પણ એક ગૌ માતાની જોડી લઈ અને હું આવું, એ જોડી ઠેક તોરણિયા ધામ પોકશે. ખાલી 10 રૂપિયા નાખશો ને તોય ગૌ માતાના ઘાસચારા ની અંદર પાત્ર પહેરીને મારથી બહાર ન નીકળાય, પણ એ ગૌ માતાની જોડી લઈને આવું છું. જો તમને આનંદ આવે તો નાખજો, કોઈ પાસે છૂટા ના હોય તો પ્રેમથી પગે લાગી લેજો, એની મજાક ના ઉડાડતા. અને એની મજાક ઉડાડે ને એની આખી જિંદગી મજાક ઉડે. જો કે આમાં મજાક ઉડાડે એવું કોઈ છે જ નહીં, પણ એક 10 રૂપિયા નાખ્યા છે ને તમારા મારા ઉપર આફત આવી હોય બાપ, જેથી પાકિસ્તાન ના ખૂણે હોય અને જેથી સમરો અને જેથી હોકારો ન આપે, તો ભલામણા એને તોરણિયા નો પીર ન કહેવાય બાપ. હે અને માય, આ તો પવિત્ર જગ્યા પર બેઠા અલગ ધણી ના દરબારમાં બેઠા, એ જોડી સમજો તોય ભલે અને પીર નો નેજો સમજો તોય ભલે. એક તોરણિયા ના પીર નો નેજો સમજી ખાલી પગે લાગી લ્યો ને તો તમારું જીવન ધન્ય થઈ જાય મારો બાપુલ્યો. તો છેલ્લી જોડી લઈ અને હું પોતે આવું છું, ફૂલ નહીં તો ફૂલની પાખડી નાખી અને વધાવી લેજો, કોઈ ભાઈ છૂટા ના. એટલે અમારે આ હાસ્ય નું ઘરેણું ભાઈ, આ હાસ્ય કલાકાર છે ને ભાઈ, હે હું નામ તમારું રોહિતભાઈ ડાંગર ભાઈ ભાઈ, આજે એ પણ તમ તોડે મહેનત કરી છે, અહીંયા સ્ટેજ ઉપર હાસ્યના કલાકાર છે. ગૌ માતા તરફથી ભાઈ ભાઈ, ગૌ માતામાં જોડીની અંદર 51 રૂપિયા. મિત્રો એને પણ જોરદાર તાળીઓથી ઉધાવ્યું આપણે. એનું કારણ છે કે કલાકાર જો આવી તમ તોડે મહેનત કરતા હોય એક અલગ ધણીના દરબારમાં, એટલે ખાસ કરીને તમને પણ મારા લાખ લાખ પ્રણામ. આજે ડાંગર પરિવારને તમામને મારા લાખ લાખ પ્રણામ. એટલું કહી અને મારા શબ્દને વિરામ આપું. બોલવામાં ભૂલચૂક થઈ ગઈ હોય તો તમારો નાનો દીકરો તમારો ભાઈ સમજી અને વાત માફી આપજો, કારણ કે ટીવીમાં આવી યુટ્યુબમાં આવી હરખું નહીં આવે તો હવે સાયકલના ટ્યુબમાં આવીશ. એટલે આજ હરૂભરૂ બધારે મુલાકાત થઈ ગઈ. તો એટલું કઈ મિલનભાઈ કાકડિયાને વિનંતી કરું કે આવો મારો બાપલ્યો, આજે ડાંગર પરિવારના આંગણે બેન સગુણાને એવા લાડ લડાવો, એવા લાડ લડાવો કે બેન સગુણાને ઓછું ન લાગે. તો એવા ભાઈ મિલનભાઈ કાકડિયા.